કેમ છો? મજામાં મિત્રો. આજે આપણે એક મોટો પ્રશ્ન લઈશું. આપણી જે ચોપડી જે NCERTની, એમાં પેજ નંબર નવ્વાણું ઉપર ડી અને કુંતલનું પેકેજિંગ 6.1.2 આ મુદ્દાનો આજે અભ્યાસ કરીશું. પેકેજિંગ ઓફ ડી અને હિલિક્સ પ્રકરણ નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર, એને આપણે આગળ આજે વધારીએ. બરાબર, શરૂઆતની અંદર તમને એવું કીધું કે લાક્ષણિક સસ્તન કોષના ડીએનએના લંબાઈની ગણતરી કરવાની તમને કીધું છે. તેની લંબાઈ ધરાવતા કોષ કેન્દ્રમાં કેવી રીતે ગોઠવાયેલો છે એની માહિતી આપીએ. હું તમને એમ કહી દઉં કે ભાઈ, આપણું આ જે કોષ હોય, કોઈ પણ સજીવ હોય, સુકોષ કેન્દ્રીય કોષ, તો એ કોષની અંદર અહીંયા કોષ કેન્દ્ર આવેલું હોય. હવે આ કોષ કેન્દ્રની લંબાઈ છે 10^-6, બરાબર. અને આપણો જે ડીએનએ કહીએ સુકોષ કેન્દ્રીયનો, એ 2.2 મીટર લાંબો છે. એ લખેલો છે 2.2 મીટર લંબાઈ ધરાવે છે અને કોષ કેન્દ્રની લંબાઈ છે 10^-6. તો આટલો લાંબો ડીએનએ આની અંદર કઈ રીતે સમાતો હશે એનું પેકેજિંગ અહીંયા તમને શીખવાડ્યું છે. આખું પેકિંગ કરીને શીખવાડ્યું કે ડીએનએ જે 2.2 મીટર લંબાઈ ધરાવે છે, જે નાનકડી એવી જગ્યામાં કઈ રીતે ગોઠવાઈ ગયેલો હશે, બસ આપણે એના વિશે માહિતી લેવાની છે. કે લાક્ષણિક સસ્તન કોષની બેવડી કુંતલ મેં રચના ધરાવતા ડીએનએ લંબાઈની ગણતરી આપણે કરીએ. ડીએનએની બે ક્રમિક ન્યુક્લિઓટાઇડ વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર થાય. હવે એ કઈ થાય તો હું તમને આ કહી રહ્યો છું. ડીએનએની બે ક્રમિક ન્યુક્લિઓટાઇડ વચ્ચેનું અંતર આવ્યું એ છે 0.34 નેનોમીટર. મતલબ શું થાય? 0.34 × 10⁻⁹ થાય. નેનોમીટર એટલે 10⁻⁹ કહેવાય. તો 0.34 × 10⁻⁹ બે ક્રમિક ન્યુક્લિઓટાઇડ વચ્ચેનું અંતર આટલું, બરાબર. એ તો તમે સમજી ગયા હશો. હવે આપણે વાત કરીએ કે ડીએનએમાં કુલ કેટલા ન્યુક્લિઓટાઇડ્સ બેઝની જોડીઓ જોવાતી હશે. તો એક ડીએનએની અંદર આપણે વાત કરીએ તો 6.6 × 10⁹ બેઝ પેર હોય. આવી આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, આવી 6.6 × 10⁹ બેઝ પેર જોવા મળશે. તો ડીએનએ લંબાઈ ગણવી હોય, આપણે એક ડીએનએ લંબાઈ ગણવી હશે, બરાબર. તો શું કરવું પડે? તો તમે ધ્યાનથી સાંભળો, હું તમને ગણીને બતાવું કે ડીએનએની કુલ લંબાઈ, એક મિનિટ પેન લઈ લઈએ આપણે. ડીએનએ ની કુલ લંબાઈ બરાબર, સૂત્ર છે કુલ લંબાઈ બરાબર, શું થાય એને? તો એની બેઝ પેર શું જોડવાની? આપણે બે ક્રમિક ન્યુક્લિઓટાઇડ જે કહીએ, આપણે બે ક્રમિક ન્યુક્લિઓટાઇડ વચ્ચેનું અંતર ગુણ્યા શું કરવાનું છે? કુલ ન્યુક્લિઓટાઇડની જોડીઓ. ડીએનએમાં કુલ ન્યુક્લિઓટાઇડની જોડી આવી રીતે ગણવાનું. તો બે ક્રમિક ન્યુક્લિઓટાઇડ એટલે કોને કીધા મેં? એક આ એક ન્યુક્લિઓટાઇડ અને બીજો ન્યુક્લિઓટાઇડ. તો આ બંને વચ્ચેનું અંતર, કેટલું કીધું હતું આપણે? 0.34 × 10⁹ બરાબર. તો પહેલાં હું એ લખી દઉં બે ક્રમિક ન્યુક્લિઓટાઇડ વચ્ચેનું અંતર. તો 0.34 × 10⁹ એક ડીએનએમાં કુલ કેટલા ન્યુક્લિઓટાઇડની બેઝ પેર જોવા મળે? તો 6.6 × 10⁹ બેઝ પેર આવું થાય. હવે આ 10⁹ અને 10⁻⁹ તો જતા જ રહેવાના છે, બરાબર. તો આપણે જે વાત કરીએ તો વધ્યું કોણ? તો 6.6 × 0.34 કરશો તમે તો તમારો જવાબ આવશે 2.2 મીટર જેટલો જવાબ આવે. તો એક ડીએનએની લંબાઈ 2.2 મીટર, એ મેં તમને ગણી બતાવેલી જો, બરાબર. હવે આવડો મોટો ડીએનએ કોષ કેન્દ્રની તમે લંબાઈ તો ખબર છે 10⁻⁶ મીટર. તો -6 એટલે માઇક્રોમીટરમાં થયું, આ તો મીટરમાં છે. ડીએનએ કેટલો મોટો છે? આપણી હાઈટ કરતાં પણ વધારે મોટો ડીએનએ કહેવાય. હવે એ આ નાનકડા ટપકામાં કેવી રીતે સમાઈ ગયો હશે એની માહિતી આપણે અહીં લેવાની છે, બરાબર. તો ચાલો જોતા જઈએ. આદિ કોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્રીય કોષોમાં જનીન ગ્રહનું આયોજન જોઈએ.
આદિકોષ કેન્દ્રીય કોષોમાં જનીન્દ્રનું આયોજન આદિકોષ કેન્દ્રીય કોષ તરીકે ઈ કોલાઈ બેક્ટેરિયા, એમાં સુયોજિત કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય, બરાબર, કેમ કે એ આદિકોષ કેન્દ્રીય કોષ છે. પણ છતાં પણ તેમાં ડીએનએ પૂર્ણરૂપે આખા કોષોમાં ફેલાઈ ગયેલું ના હોય, એમાં જે ડીએનએ આવેલું હોય તેના ન્યુક્લિઓઇડ તરીકે ઓળખાય. ન્યુક્લિઓઇડ ઋણ વિભાજિત ડીએનએ અને કેટલાક ધનભારિત પ્રોટીન સાથે જોડાઈ જતા હશે અને કોષરસમાં કોઈ એક જગ્યા ઉપર સ્થાપિત થઈ જાય તેને ન્યુક્લિઓઇડ તરીકે ઓળખાય. મતલબ જે કોષ હોય આ ઇકોલાઈ બેક્ટેરિયા આવેલા હોય દંડાણુ છે, બરાબર, તો ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર અહીંયા પ્રોટીન ગોઠવાઈ ગયેલા હશે આ રીતે, અને પ્રોટીનની આજુબાજુ આ રીતે શું ગોઠવાઈ જતું હશે, ડીએનએ એક શૃંખલા કે કડી સ્વરૂપે ગોઠવાઈ ગયેલો હશે અને એક વિસ્તારમાં આવી રીતે ન્યુક્લિઓઇડ તરીકે ગોઠવાય. બસ આ વિસ્તાર નાનકડો એક વિસ્તાર આખા કોષમાં તો ફેલાયેલો ના જ હોય, બરાબર, તો એને ન્યુક્લિઓઇડ તરીકે ઓળખાય. તો આટલો જે વિસ્તાર આવે ને આને ન્યુક્લિઓઇડ તરીકે ઓળખાય, બરાબર. હવે આગળ જોઈએ આપણે તો ન્યુક્લિયો પ્રોટીન પુંજ મતલબ શું થાય, તો ન્યુક્લિયોમાં ડીએનએ એક મોટી કડી સ્વરૂપે આયોજિત હોય અને આ કડીઓ પ્રોટીન દ્વારા જોડાયેલી હોય. ઇસેરેસિયા કોલાઈની વાત ચાલી રહી છે, આ રીતે દંડાણું હોય અને એમાં આ કડીઓ છે, આ રીતે ડીએનએની આમ કડીઓ આવેલી હશે, બરાબર, અને આ કડીઓ તમને શું કીધું છે, પ્રોટીન દ્વારા જોડાયેલી હોય. આપણે પ્રોટીન માટે એક અલગથી પેન દોરીએ તો અહીંયા પ્રોટીન આવેલા હશે, આ રીતે પ્રોટીન ગોઠવાઈ ગયેલા હશે, એની સાથે જોડાઈ જશે અને આ રચનાને ન્યુક્લિયો પ્રોટીન પુંજ તરીકે ઓળખાય. આખી રચનાને ન્યુક્લિયો પ્રોટીન પુંજ કહેવાય, જેમાં હિસ્ટોન પ્રોટીનનો અભાવ હોય. આ લોકો પાસે હિસ્ટોન પ્રોટીન ના આપણી પાસે હોય, જો આપણે વિશે પાછળ વાત કરીશું, સુકોષ કેન્દ્રીમાં હોય, બરાબર. તો ચલો આપણે હવે એની વાત કરીએ, સુકોષ કેન્દ્રીમાં જનીન્દ્રવ્ય એટલે કે ડીએનએનું આયોજન કઈ રીતે થતું હશે, બરાબર. તો એના માટે તમારે આ આકૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આપણે આકૃતિને આધારે આગળ જતા જઈએ, બરાબર. તો જોતા જજો, ધ્યાનથી જુઓ. તેમાં જનીન્દ્રવ્ય ડીએનએનું આયોજન જટિલ રંગસૂત્ર દ્રવ્ય તેમજ રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે છે. તમે ધ્યાનથી જોઈ શકો છો કે આ આકૃતિની અંદર આ રંગસૂત્ર છે, બરાબર, એ સ્વરૂપે જોવા મળતું હશે. અને જ્યારે પૂર્વ અવસ્થામાં હોય ત્યારે આપણને ખબર છે પૂર્વ અવસ્થાની અંદર રંગસૂત્ર કેવું દેખાતું, આવું દેખાતું, યાદ કરો, બરાબર. અને પછી જેમ જેમ ભાજનો તરાવસ્થા આવતી જાય એટલે રંગસૂત્ર સ્પષ્ટ બનતું જશે. હવે આની રચના છે ને હિસ્ટોન ધન વિભાજિત પ્રોટીનના સમૂહ તરીકે આવેલો હશે. આની રચનામાં કોણ આવેલું હોય તો કે હિસ્ટોન પ્રોટીન આવેલો હશે અને આ હિસ્ટોન પ્રોટીન જે છે ધન ભારિત હોય છે. હિસ્ટોન પ્રોટીન કેવો હોય તો એ પણ હું તમને બતાવી દઉં. તો જુઓ આ છે હિસ્ટોન પ્રોટીનની અંદર હું તમને કહું તો આ જે હું આકૃતિ આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ છ સાત અને આઠ દેખાય તો આ હિસ્ટોન ના પ્રોટીન કહેવાય, હિસ્ટોન પ્રોટીન તરીકે ઓળખાય. અને આ હિસ્ટોન પ્રોટીન કેવો હશે, આ બધા લાડવા દેખાય ને, આ બધા લાડવા ઉપરના અને નીચેના ચાર એ બધા હિસ્ટોન પ્રોટીન જે આવેલા હશે ને એ હિસ્ટોન ઓક્ટોમર તરીકે ઓળખાય. કેમ કે ચાર છે ને, ચારના ચાર આઠ, આઠ અણુઓ છે હિસ્ટોનમાં એટલે એના હિસ્ટોન ઓક્ટોમર તરીકે ઓળખાય. ન્યુક્લિયોઝમના વાંચો, હજુ વાર છે ન્યુક્લિયોઝમની રચના, ખાલી આ લાડવાઓની જે રચના બની એના હિસ્ટોન ઓક્ટોમર કહેવાય એટલે કે હિસ્ટોન પ્રોટીન કહેવાય, બરાબર. અને આ હિસ્ટોન ધનભારિત છે. કેમ ધનભારિત છે, કેમ કે એમાં લાઇસિન અને આર્જિનિન નામના બે એમિનો એસિડ આવેલા છે જે ધનભારિત છે, જે વારંવાર જોવા મળતા હશે. આ પ્રોટીન તો કે 20 એમિનો એસિડની શૃંખલા થઈને તો 20માંથી મેક્સિમમ લાઇસિન અને આર્જિનિન હશે અને આ બંને કેવા છે, પાછા ધનભારિત છે, માટે આ હિસ્ટોન કેવો હશે, પ્લસ જોવા મળશે, બરાબર. હવે આ હિસ્ટોનના આઠ અણુ ભેગા થાય એટલે એને હિસ્ટોન ઓક્ટોમર કહેવાય, જે તમને આકૃતિમાં દેખાઈ જ રહ્યા છે, બરાબર. હિસ્ટોન ઓક્ટોમર એટલે આઠ અણુ થયા. તો આઠ અણુની અંદર ધ્યાનથી સાંભળજો હું શું બોલું છું, હિસ્ટોન ઓક્ટોબરની અંદર હું જો શું લખું છું, બે મલ્ટી ટુ મલ્ટી એચ ટુ એ ડિવાઇડેડ બાય એચ ટુ બી, બરાબર. તો તમને એચ ટુ એ એચ ટુ એ દેખાય છે, એના બે અણુ થયા અને એની નીચેના ભાગે શું જોવા મળતા હશે, તો આની નીચે અહીંયા પાછળના ભાગે એચ ટુ બી એચ ટુ બી પણ દેખાઈ રહ્યા છે. આ જ રીતે ટુ મલ્ટી એચ ફોર ડિવાઇડેડ બાય એચ થ્રી, તો જોઈ લો આ એચ ફોર છે અને એની ઉપરના ભાગે કે નીચેના ભાગે એચ થ્રી ગોઠવાઈ ગયેલા છે. આ રીતે હિસ્ટોન ઓક્ટોમર ગોઠવાઈ જાય, આને હિસ્ટોન ઓક્ટોમર કહેવાય, ઓકે. હવે ધ્યાનથી સાંભળો, હિસ્ટોન ઓક્ટોમર ધનભારિત છે અને આપણો ડીએનએ ઋણભારિત છે, કેમ કે એમાં ફોસ્ફેટ સમૂહ આવેલો છે એટલે ડીએનએ કેવો છે, ઋણભારિત છે. તો આ હિસ્ટોન ઓક્ટોમર ઉપર આ ડીએનએ તમે જુઓ, આ ડીએનએ છે, આ ડીએનએ એ ડીએનએ ગોઠવાઈ જાય છે એટલે આ પોઝિટિવ સાથે નેગેટિવ ચાર્જ થઈ જાય છે, જોડાઈ જાય છે. તો આ પોઝિટિવ નેગેટિવ એટલે કે હિસ્ટોન ઓક્ટોમર અને ડીએનએથી બનતી રચનાને ન્યુક્લિયોઝોમ તરીકે ઓળખાય, ખાસ યાદ રાખજો.
ऋण भारी डीएनए धन भारी हिस्टोन साथ जोड़ीने विंटराईने बनती रचना ने न्यूक्लियोसोम कहवाय। आ एक न्यूक्लियोसोम थयो, आ एक न्यूक्लियोसोम नो अणु थयो अने एमा जे आ डीएनए नी रचना जे आम गोळ आवतो हशे आम डीएनए आयलो हशे आ रीते गोळ बनतो हशे बराबर। तो आनी अंदर 222 पेर शुं जोवा मळतो हशे न्यूक्लियोटाइड नी रचनाओ जोवा मळती हशे 222 पेर डीएनए कुंतल 222 पेर धरावे कया एडेनिन ग्वानिन साइटोसिन थायमिन वाला बराबर। हवे कोष केन्द्र में आवेला न्यूक्लियोसोम ना आवा आ न्यूक्लियोसोम छे एक न्यूक्लियोसोम थया आवा घणा बधा न्यूक्लियोसोम ना शुं जोवा मळता हशे पुनरावर्तित एकमो जोवा मळता हशे तेने शुं कहेवामां आवतो क्रोमेटिन तरीके ओळखाय। चलो आपणे ई जोईए हवे तो ध्यानथी जुओ आ एक न्यूक्लियोसोम थयो बराबर। आ एक न्यूक्लियोसोम न्यूक्लियोसोम नो मतलब शुं थाय हिस्टोन ऑक्टोमर होय वत्ता डीएनए होय तो तमे ध्यानथी जोई शको छो वच्चेना भागे आ जे टेबलेट देखाय छे ने हिस्टोन ऑक्टोमर छे बराबर अने વચ્ચેના ભાગે જે આમ ગોળ ગોળ વિંટરાયેલું છે ને આમ થઈને આમ આવે છે બરાબર। પછી આમ થઈને વિંટરાઈને આમ આગળ જતું હોય પછી આ રીતે વિંટરાઈને પછી આમ આગળ જતું હશે બરાબર। તો એ ક્રોમેટિન જે હશે એની વાત કરીએ છીએ આપણે। આ પુનરાવર્તિત એકમો કેવા દેખાય દોરીમાં પરવેલા મણકા જેવા દેખાય આ રીતે દોરીમાં પરવેલા મણકા જેવા દેખાય તંતુ જેવી રચનાઓ છે બરાબર। ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આ ન્યુક્લિયોસોમ દોરીમાં પરવેલા મણકા જેવા દેખાતા હશે તો ક્રોમેટિન તરીકે ઓળખાય અને પછી એ ધીમે ધીમે છે ને આ રીતે ભેગા થતા જશે જો ક્રોમેટિન તરીકે અને પછી આ બધા ક્રોમેટિન જે હશે એ આ ડીએનએમાં આ રીતે બનતો જશે ઓકે। આ બધા ભેગા થઈને આવું બનશે એમાંથી આ રીતે બનશે અને એમાંથી પછી એક આ ક્રોમેટિન કહેવાય ખરેખર મેઇન ક્રોમેટિન આના કહેવાય અને આ રંગસૂત્ર છે બરાબર। ક્રોમેટિનમાં આવેલા ન્યુક્લિયોસોમ વધુ સંગઠિત થઈ ક્રોમેટિન તંતુ બનાવતા હશે તો આ બધા ક્રોમેટિન જે ભેગા થાય એને ક્રોમેટિન તંતુ આ બધા ક્રોમેટિન એક મિનિટ તમને કહી દઉં કઈ જગ્યાએ ક્રોમેટિન તંતુ તો આ બધા ક્રોમેટિન તંતુઓ છે બરાબર। આ બધા ક્રોમેટિન તંતુઓ કહેવાય અને પછી કોષ વિભાજનની જે ભાતના અવસ્થા હોય એ દરમિયાન આ બધા ક્રોમેટિન તંતુઓ એકદમ સંગઠિત થઈ જાય અને શું બનાવી દેતા હશે શું બનાવી દે ક્રોમોઝોમ બનાવી દે ક્રોમોઝોમ તરીકે ઓળખાય બરાબર। લંબાઈ આપી જાય 1400 નેનોમીટર 700 નેનોમીટર 250 નેનોમીટર વચ્ચેનું બે વચ્ચેનું અંતર એ તમારા કામમાં આવશે ઓકે। હવે NHC નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન તો તમને જે લાલ લાઈન દેખાય છે ને નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન કહેવાય H1 પ્રોટીન તરીકે ઓળખાય। કયું પ્રોટીન કહેવાય H1 પ્રોટીન કે ઉપર આવતું બતાવું તો તમે જોઈ શકો છો અહીંયા H1 પ્રોટીન દેખાઈ જ રહ્યું છે તમને આકૃતિની અંદર આ જોઈ લો છે H1 પ્રોટીન જે શું કરશે આ દોરીના છે ને એટલે કે ડીએનએને આ ઓક્ટોમર કહીએ ને થી છૂટો પડતો અટકાવવાનું કામ કરશે જકડી રાખવાનું કામ કરશે। રંગસૂત્રના બંધારણમાં ડીએનએ અને હિસ્ટોન સમપ્રમાણમાં હોય પરંતુ આરએનએ અને બિન હિસ્ટોન પ્રોટીન છે ને એ સતત બદલાયા કરતા હશે ઓકે। હવે આના કેટલાક ભાગો છે યાદ રાખજો ખાસ આ જે ભાગ છે એના બે ભાગ છે હવે યુ ક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન। તમારા ચોપડીની વાત કરીએ ને આપણે તમારા ચોપડીની અંદર આ 100 નંબરના પેજ ઉપર 100 ઉપર છે ને આપેલું છે બરાબર એમાં ઘટ્ટા અક્ષરે છાપેલું જો હું તમને એનો વિસ્તાર બતાવું આમ ઝૂમ કરીને થોડું હવે અહીંયા તમે ધ્યાન કેન્દ્રિત કરજો હું શું બોલી રહ્યો છું। બે ભાગ હોય આખાના ડીએનએમાં યુ ક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન તો આ જે બધો વિસ્તાર દેખાય ને આ બધા વિસ્તારને કહેવાશે યુ ક્રોમેટિન અને આ બધો ભાગ જે દેખાય ને એને કહેવામાં આવતો હશે હિટ્રોક્રોમેટિન તરીકે ઓળખાય। યુ ક્રોમેટિન છે ને શિથિલ છે જોઈ લો શિથિલ રીતે ગોઠવાયેલો દેખાય હે અને આછો અભિરંજિત થાય કે જગ્યા હોય ને બધા અણુઓ વચ્ચે એટલે અભિરંજિત બરાબર થઈ ના શકે માટે આછો અભિરંજિત થાય અને મોસ્ટ એમ્પી પ્રત્યાંકન જ્યારે થવાનું હોય પ્રત્યાંકનનો મતલબ શું થાય ડીએનએમાંથી જ્યારે આરએનએ બનવાની ક્રિયા હશે ને અને પ્રત્યાંકન કહેવાય તો એ પ્રત્યાંકન માટે સક્રિય ક્રોમેટિન તરીકે વિસ્તાર છે એટલે કે પ્રત્યાંકનમાં આ લોકો ભાગ લેતા હશે। તમે ધ્યાનથી જો આ ગાઢ રીતે જોડાયેલો છે હિટ્રોક્રોમેટિન કેવો છે ગાઢ રીતે જોડાયેલો છે અને ઘેરો અભિરંજિત થાય નજીક નજીક ગોઠવાયેલા છે ને એટલે અભિરંજિત વધુ સારું દેખાય આપણને અને પ્રત્યાંગન માટે નિષ્ક્રિય ક્રોમેટિન છે પ્રત્યાંગનમાં આ લોકો ભાગ લેતા હશે નહીં ઓકે ઉપર મેં જે બોલ્યું ને એ તમને અહીંયા આપેલું જ છે બરાબર આવ્યું કે શિથિલ રીતે ગોઠવાયેલો હોય અને આછા રંગથી અભિરંજિત થતો વિસ્તાર છે તો હમણાં તમે તમને આકૃતિમાં બતાવ્યું ને પેલો આ રીતે ગોઠવાયેલી દોરી જેવી રચના દોરીમાં પડેલા મણકા જેવી રચના આ રીતે તો આ યુક્રોમેટિન કહેવાય શિથિલ રીતે ગોઠવાયેલો જો અને આછા રંગથી અભિરંજિત થયા પ્રત્યાંગન માટે મહત્વનો વિસ્તાર પેલો હિટ્રોક્રોમેટિનમાં કેવું હોય આ રીતે ગોઠવાયેલું હોય એકદમ નજીક નજીક ગોઠવાયેલું હોય આ હિટ્રોક્રોમેટિન કહેવાય
બરાબર અને ઘાટો અભિરંજિત થાય પ્રત્યંગમાં ભાગ લેતો નથી મોસ્ટ એમ્પ્ટી એમસીક્યુ બરાબર બનશે બરાબર તો આ થયું આપણું ડીએનએ પેકેજિંગ માટેનો સમગ્ર મુદ્દો ઓકે બાળકો તો આપણે નવા વિડીયોમાં નવી વાત કરીશું ત્યાં સુધી આવજો બાય